नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज चाली रही छे एमां आजे आपणे भाग नंबर 17 जोवाना छीए। जो मित्रों आगळना भाग तमे ना जोया होय तो अत्यारे तमे प्लेलिस्टमां जईने जोई शको छो, अने चेनल हजी सुधी जो सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो, बाजूमां आवेल बेल आइकोनने प्रेस करो जेथी करीने अमारा द्वारा जे पण कोई नवी माहिती अपलोड करवामां आवे ए सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो बात करिए मित्रों प्रश्न नंबर एकनी। प्रश्न नंबर एक आपेलो छे, द्वारकानु मंदिर बीजा कया नामे ओळखाय छे? ऑप्शन ए त्रिलोक मंदिर, ऑप्शन बी मनमोहक मंदिर, ऑप्शन सी ज्योतिषपीठ अने ऑप्शन डी धरणीधरनु मंदिर। तो मित्रों जे द्वारकानु मंदिर छे ए कया नामे ओळखाय छे? तो के द्वारकानु मंदिर छे ए त्रिलोक मंदिरना नामे ओळखाय छे, એટલે આપણે આ ખાસ ધ્યાન રાખશું। હવે આ દ્વારકાનું મંદિર છે એની વાત કરીએ તો જ્યારે પૌરાણિક કાળમાં કૃષ્ણ છે એ ગોકુળ મથુરા છોડીને જ્યારે સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરે છે અને સૌરાષ્ટ્રમાં એ સમયનો રાજા કોણ હોય છે? તો કે રેવતક। અને આ રેવતક સાથે યુદ્ધ થાય છે અને એમાં કૃષ્ણની જીત થાય છે। આથી એ સમયની રેવતકની રાજધાની જે હોય એનું નામ હોય છે કુશસ્થળી। કુશસ્થળી, તો આ કુશસ્થળીનું સમારકામ કરીને કૃષ્ણ ભગવાન છે એ પોતે શું કરે છે? તો કે પોતાની નવી રાજધાની દ્વારાવતી કે દ્વારામતી અથવા દ્વારકા એનું નિર્માણ કરે છે। તો આ રીતના દ્વારકાનું મંદિર નિર્માણ છે એ કોણે કર્યું હોય? તો કે શ્રીકૃષ્ણ ભગવાને કર્યું હોય એવું માનવામાં આવે છે। અને એવી પણ માન્યતા છે કે જ્યારે શ્રીકૃષ્ણનું મૃત્યુ થાય છે અથવા અંત આવે છે ત્યારે આ જે દ્વારકા છે એ સોનાની દ્વારકા છે, પાણીમાં ડૂબી જાય છે, એવી કંઈક પણ માન્યતાની સાથે જોડાયેલી છે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે। પ્રશ્ન નંબર બે આપેલો છે, સાધુઓના મોસાળ તરીકે ગુજરાતનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? ઓપ્શન એ જૂનાગઢ, ઓપ્શન બી ગિરનાર, ઓપ્શન સી સિદ્ધપુર અને ઓપ્શન ડી પાટણ। તો મિત્રો અહીંયા સાધુઓનું મોસાળ આપેલું છે, તો સાધુઓનું મોસાળમાં કયું આવશે? તો કે સિદ્ધપુર આવશે। હવે આ સિદ્ધપુર છે એ કયા જિલ્લામાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। તો આ સાધુઓનું મોસાળ જે છે એ ક્યાં આવેલું છે? તો કે સિદ્ધપુરમાં। પણ મિત્રો એવું પૂછ્યું હોય કે સાધુઓનું પિયર છે ક્યાં આવેલું છે? તો કે ગિરનારમાં આવેલું છે। સાધુઓનું પિયર તરીકે કયું સ્થળ જાણીતું છે? તો કે ગિરનાર જાણીતું છે। અને સાધુઓનું મોસાળ તરીકે આવશે તો કયું આવશે? સિદ્ધપુર આવશે। તો આ બંને પ્રશ્નોને આપણે માહિતી રાખીશું। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ। પ્રશ્ન નંબર ત્રણ છે કે ભાઈ માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? ઓપ્શન એ હોમોસેપિયન્સ, ઓપ્શન બી એગ્મા એગનમા, ઓપ્શન ડી કાયસેમા પિકાટા કે ઓપ્શન ડી સેપિયન્સ સેપિયન્સ। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ હોમો સેપિયન્સ। હવે હોમો છે એ શેનું નામ છે? તો કે જાતિનું નામ દર્શાવવામાં આવે છે અથવા પ્રાણીનું નામ દર્શાવવામાં આવે છે અથવા સજીવનું નામ દર્શાવવામાં આવે, અને સેપિયન્સ છે એ શેનું નામ દર્શાવવામાં આવે છે? તો કે જાતિનું નામ દર્શાવવામાં આવે છે। મિત્રો આ હોમો સેપિયન્સ એટલે કે જે આદિમાનવ હતા આપણે એમાં આદિમાનવમાં છે વાનર માનવ એટલે કે માણસમાંથી વાનરમાંથી માણસની જે ઉત્પત્તિ થઈ હતી તો સૌ પ્રથમ તરીકે એને શું લેવામાં આવતા? તો કે હોમો સેપિયન્સ તરીકે ઓળખવામાં આવતા હતા। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર। પ્રશ્ન ચાર આપેલો છે કે કાકા સાહેબ કાલેલકરની આત્મકથાનું નામ જણાવો। ઓપ્શન એ મારી હકીકત, ઓપ્શન બી જીવન લીલા, ઓપ્શન સી સ્મરણ યાત્રા અને ઓપ્શન ડી મારી દુનિયા। તો મિત્રો યાદ રાખશું કાકા સાહેબ કાલેલકરની આત્મકથા છે એ કઈ છે? સ્મરણ યાત્રા। હવે આ મારી હકીકત છે એ કોની છે? તો મિત્રો આ મારી હકીકત છે એ કવિ નર્મદની છે કે જેમનો જન્મ સુરતમાં થયો હતો અને એમણે ગુજરાતી માટે ગુજરાતી સાહિત્ય માટે ઘણું બધું પોતાનું યોગદાન આપેલું છે। આ સિવાય વાત કરીએ તો કે જીવનલીલા પણ કોની છે? તો કે કાકા સાહેબ કાલેલકરની જ છે। હવે સ્મરણ યાત્રા આ સિવાય કાકા સાહેબ કાલેલકરની થોડીક વાત કરીએ તો કે આ કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? તો કાકા સાહેબ કાલેલકરનો જન્મ છે એ મહારાષ્ટ્રમાં
સત્તારામાં થયો હતો અને સત્તારાનું ગામ પૂછાય તો કાલેલી ગામે થયો હતો, કાલેલી ગામે થયો હતો. આથી પોતે કાલેલકર તરીકે ઓળખાતા. આ સિવાય વાત કરીએ મિત્રો તો કે એમને મૂળ અટક અવારનવાર આપણે પૂછાતી હોય છે, તો મૂળ અટક કાકા સાહેબ કાલેલકરની શું છે? તો કે રાજાધ્યક્ષ. તો કાકા સાહેબ કાલેલકરની રાજાધ્યક્ષ એની મૂળ અટક છે અને મૂળ નામ બાલકૃષ્ણ બાલકૃષ્ણ રાજાધ્યક્ષ તરીકે ઓળવામાં આવે. દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ. દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ. રાજાધ્યક્ષ એની મૂળ અટક છે. હવે વડોદરાની ગંગાનાથ જે વિદ્યાલય હતી એમાં પોતે પ્રિન્સિપાલના પદે હોદ્દે હતા અને એમનો સ્વભાવ એટલો રમૂજી હતો ને બધા લોકો સાથે મળી ગયેલો, આથી હુલામણા નામ તરીકે લોકો બધાને શું કહેતા? કાકા. ત્યારથી એમનું નામ શું પડી ગયું હતું? કાકા. અને કાલેલકર સાત કારણે કહેવાતા, તો કે એમનો જન્મ જે કાલેલી ગામે થયો હતો એટલા માટે એમને શું કહેવાતું? કાલેલકર તરીકે ઓળખવામાં આવતા હતા. મિત્રો આ સિવાય એમનું સાહિત્યમાં ઘણું બધું યોગદાન જોવા મળે છે, પણ આપણે જ્યારે સાહિત્યના લેક્ચરોમાં જ્યારે આ અલગ અલગ વ્યક્તિઓના જ્યારે વિડીયો લેશું ત્યારે આપણે સંપૂર્ણ માહિતી આમાંથી લઈશું. આગળ જોઈએ મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર પાંચ. તો પ્રશ્ન નંબર પાંચ આપણે મેથ્સનો આપેલો છે કે જો પ્લસનો અર્થ ભાગાકાર થાય, એટલે કે સરવાળાનો અર્થ શું થાય? ભાગાકાર. ગુણાકારનો અર્થ માઇનસ થાય, માઇનસનો અર્થ ગુણાકાર, અને ભાગાકારનો અર્થ શું થાય? પ્લસ. તો પછી આપણે એ રકમ આપેલી છે 38, 19, 16 અને 17. કઈ કઈ? 38, 19, 16, 17 અને 3 બરાબર આપણે શોધવાનું છે. તો જોઈએ મિત્રો, કોઈપણ રકમ આપણે ગોતતા પહેલાં આડત્રીસ, ઓગણીસ, સોળ, સત્તર અને ત્રણ બરાબર આપણે એ શોધવાનું છે. તો કોઈપણ રકમ આપણે જ્યારે આવી રીતના આપણે આપેલી હોય તો આપણે એ પહેલાં રકમ મૂકી દઈશું. હવે આપણે વાત કરીએ, જે પ્રશ્ન છે એ વાંચતા જઈએ. આપણે શું કીધું છે? પ્લસની જગ્યાએ ભાગાકાર લેવાના છે. તો આ પ્લસની જગ્યાએ શું આવશે? ભાગાકાર આવશે. તો આપણે ભાગાકાર મૂકી દઈએ. બીજું જોઈએ આગળ, ગુણાકારની જગ્યાએ શું થશે? માઇનસ થશે. તો ગુણાકારની જગ્યાએ આપણે માઇનસ લઈ લઈએ. ત્રીજું અહીંયા આપેલું છે મિત્રો, ગુણાકાર અહીંયા 16 અને 17ની વચ્ચે છે, તો આપણે 16 અને 17ની વચ્ચે માઇનસ લેશું. પછી આપણે આપેલું છે માઇનસનો અર્થ ગુણાકાર થાય. માઇનસ ક્યાં આપેલું છે? 19 અને 16ની વચ્ચે. તો માઇનસનો અર્થ શું થશે? તો કે ગુણાકાર થશે, એટલે અહીંયા આપણે માઇનસ લેવા ગુણાકાર લેશું. આગળ ભાગાકારનો અર્થ શું થશે? પ્લસ થશે. તો ભાગાકાર ક્યાં આપેલું છે? 17 ભાગ્યા 3. તો ત્યાં શું લેશું? આપણે પ્લસ લેશું. તો આવી કંઈક આપણી રકમ બનેલી છે. તો આવી કંઈક આપણી રકમ બનેલી છે. હવે આપણે શું કરશું? ભાગુ સભાનો નિયમ લગાડીશું. તો કે ભાઈ 38 ભાગ્યા 19 એટલે કે 2 આવશે. તો 2 ગુણ્યા 16, 17 + 3. તો જોઈએ હવે ભાગાકાર પછી શું થશે? તો કે ગુણાકાર થશે, એટલે કે અહીંયા 32 આવશે. પછી તો કે -17 અને +3. તો હવે સરવાળો કરીએ તો કે 35 - 17, તો 17 2 કેટલા થાય? 34 ને 1 35, એટલે કે 18 જવાબ આપણો આવશે. તો આપણો જવાબ શું આવશે? 18. તો ઓપ્શન આપણે આપેલો છે, તો કે હા, ઓપ્શન બી આપણો આપેલો છે. તો આપણો જવાબ શું મળશે? 18 આપણે જવાબ મળશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે. જો કોઈ તમને પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.